કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેવ ખમણી. બીજું કે હું તમને એક ડીશનું નામ કહીશ, તો એ ડીશ ક્યાંની છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. તો એ ડીશનું નામ છે હોટ ટોમેટો સૂપ વિથ ઇન્ડિયન ક્રિસ્પી નૂડલ્સ. તો આ ડીશનું નામ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. જો જેને ખબર પડી ગઈ હશે તો બહુ બહુ થેન્ક યુ, કેમ કે તમને ક્યાંના છો એ પણ ખબર પડી જશે. જે લોકો નવા છે તો પ્લીઝ લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની ફેવરેટ ડીશ જે છે મારી અને તમારા બધાની. તો ચાલો બનાવીએ આપણે સેવ ખમણી. સેવ ખમણી બનાવવા માટે આપણે પહેલામાં પહેલું એનું બેટર રેડી કરવાનું છે. તો બેટર બનાવવા માટે એક કપ જેટલી મેં ચણાની દાળને ધોઈને 5-6 કલાક માટે પલાળી હતી. એના પછી મેં એને કકરું એને મિક્સીમાં દરી દીધું હતું. એ દર્યા પછી એમાં 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી હળદર અને 1/2 બાઉલ જેટલું દહીં નાખીને મેં એને તડકા ઉપર આથો આવવા માટે મૂકી દીધો હતો. તો આ રીતેનું બેટર તૈયાર થઈ ગયું છે. તો આપ જોઈ શકો છો તો કમ્પ્લીટલી એનામાં આથો આવી ગયો છે. તો હવે આ બેટરમાં આપણે નાખી દઈશું પેસ્ટ જે છે આદુ મરચાં લસણની, તેના પછી 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું મીઠું, અને તેના પછી આપણે નાખવાનું છે 2 ચમચી જેટલું તેલ અને આને સારી રીતેથી આપણે મિક્સ કરી લઈશું. તો આપણે જે ખાંડ નાખી હતી તે ઓગળી ગઈ છે. તો હવે આપણે નાખીશું તેમાં 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા અને આને પણ આપણે સારી રીતેથી મિક્સ કરી લેવાનું છે. તો આપણું પાણી થઈ ગયું છે ગરમ. તો આ મોલ્ડને મેં ગરમ થવા માટે એટલે તપવા માટે મેં મૂકી દીધું હતું. તો હવે એ તપી ગયું છે અને હવે આપણે રેડી દઈશું એમાં બેટર. તો આને આપણે 10-15 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. તો રેડી થઈ ગયું છે. તો હવે આપણે કરી લઈશું ગેસ બંધ અને આપણે આને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો હવે આ ઠંડુ થઈ ગયું છે. તો મેં આના ટુકડા કરી દીધા હતા. તો આ રીતેનો આપણે એક ચાયણો લઈ લેવાનો છે અને એમાં આપણે આને ચારી દેવાનું છે. તો આ રીતેથી બધી રીતેથી આપણે એને આ રીતેથી ચારી લેવાનું છે. તો આ રીતેથી આપણે એને ચારી લેવાનું છે. તો એક એક દાણો પણ છૂટો પડી જાય છે. તો હવે આપણે આમાં કરી લઈશું વઘાર. તો વઘાર માટે આપણે લઈ લઈએ 4 ચમચી જેટલું તેલ. તો હવે આપણે તેમાં નાખી દઈશું રઈ, જીરું ને હિંગ. આપણે એને મિક્સ કરી લઈશું. પછી હવે આપણે નાખીશું લીલા મરચા. તો આ મેં 2-3 નંગ જેટલા લીધા હતા. હવે આપણે નાખી દઈશું મીઠો લીમડો. હવે
પછી તેમાં નાખીશું આપણે તલ, હવે આપણે નાખી દઈશું આ તૈયાર કરેલો ચૂરો. આને સારી રીતે કે આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે નાખીશું લીંબુ અને ખાંડનું પાણી. તો લીંબુ મેં એક ચમચી જેટલું લીધું હતું, બે ચમચી જેટલી ખાંડ હતી. તો આનાથી થઈ જશે આપણી સેવ ખમણી ખટ મીઠી. તો તૈયાર થઈ ગઈ છે આપણી સેવ ખમણી. તો હવે આપણે કરી લઈશું પ્લેટિંગ. તો લઈ લઉં છું એક બોલ, તેમાં આપણે નાખી દઈશું આપણી ખમણી. તેના ઉપર નાખીશું આપણે સેવો. પછી નાખીશું આપણે દાડમ. ફરીથી આપણે નાખી દઈશું એમાં ખમણ, ખમણી. હવે આપણે નાખીશું તેમાં સેવો. પછી તેમાં નાખીશું આપણે દાડમ. પછી હવે આપણે નાખીશું ધાણા. અને છેલ્લા નાખી દઈશું આપણે કાજુ અને કિસમિસ. તો રંગબેરંગી સેવ ખમણી થઈ ગઈ છે તૈયાર. એન્ડ મેં તમને સ્ટાર્ટિંગમાં એમ કીધું હતું કે એક ડીશનું નામ કહીશ જે તમારે મને કહેવાનું છે. જો જેને ખબર પડી ગઈ હોય તો થેન્ક યુ, કેમ કે તમે ક્યાં ના છો એ પણ તમને ખબર પડી ગઈ હશે. એન્ડ જે લોકોને એવું થતું હશે કે આ ડીશ તો અમે ક્યારેય સાંભળી નથી, તો આ બહુ સિમ્પલ છે, તમે લોકોએ પણ ખાધી છે. તો આ ડીશનું નામ જે છે બીજું એવું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ફ્રી હોય ને તો બનાવી દેજો. Thank you.